हेलो विद्यार्थी मित्रों, हूँ निहाल शाह। यूट्यूब चैनल एबीसी क्लासेस ना माध्यम द्वारा आपणे मळीए छीए। आज आपणे फर्स्ट चेप्टर सूचकांकनो पार्ट टू लई आवी रह्या छीए। तो आज आपणे आधार परिवर्तन बराबर चेन्ज बेज रूल्सनो आपणे उपयोग करशुं। एटले आपणे आधार वर्ष बदलवानो छे, परिवर्तन करीए छीए। आधार वर्षमांथी परंपरित अने परंपरितमांथी आधार, अचल आधार में रूपांतर। ओके, तो चलो सौथी पहला एना बे पॉइंट समझी लीए। तो परिवर्तन सौथी पहला अचल आधारना सूचकांकनू परंपरित आधारना सूचकांक में पुनर रूपांतर। ओके, अथवा परिवर्तन। तो परंपरित आधारे सूचकांक एटले चालू वर्षना अचल आधारनो सूचकांक बराबर अपन अगाउना वर्षनो अचल आधारे सूचकांक गुण्या 100। राइट, हवे परंपरित आधारना सूचकांकनू आपणे अहींया शेमा रूपांतर करवानू छे? तो के सौथी पहला बराबर अहींया याद राखवानुं छे, तो चालू वर्षनो अचल आधारनो सूचकांक शोधवो होय तो चालू वर्षनो परंपरित आधारनो सूचकांक गुण्या चालू वर्षनो एना अगाउना वर्षनो अचल आधारे सूचकांक ભાગ્યા 100। આ બે સૂત્રો તમારે યાદ રાખવાના છે। ફરીથી એકવાર જોઈ લઈએ કે સર અચલ આધારનું પરિવર્તન બરાબર આપણે પરંપરિત આધારમાં કરવાનું છે, શેમાં કરવાનું છે? પરંપરિત આધારમાં। રાઈટ, તો આ પરંપરિત આધારમાં આપણે અહીંયા કરવાનું છે। તો પરંપરિત આધારના સૂચકાંક બરાબર શું થઈ જાય? તો કે ચાલુ વર્ષના અચલ આધારે સૂચકાંક જે પણ હોય એ આપણે આપી દીધું હોય, આ પરિવર્તનની જરૂર નથી। અગાઉના વર્ષનો અચલ આધારે સૂચક આંક અને ગુણ્યા 100। રાઈટ, એ જ રીતે પરંપરિત આધારના સૂચક આંકનું આપણે અચલ આધારમાં, કયા આધારમાં? અચલ આધારમાં પરિવર્તન કરવું છે। તો ચાલુ વર્ષનો પરંપરિત આધાર એની અગાઉના વર્ષનો અચલ આધારનો અને ભાગ્યા 100। તો બંને સૂત્ર આપણે અહીં આપણી સામે છે, આ સૂત્રમાં આવે ત્યારે તમારે થોડુંક ધ્યાન રાખવાનું છે, બાકી તો નોર્મલ પ્રોસિજર છે। રાઈટ, તો ચલો આ સૂત્રનો ઉપયોગ કરી આપણે બે મહાવરાના ક્વેશ્ચન સોલ્વ કરીએ, જેથી તમને બંને ચેન્જ બેચ કઈ રીતે આધાર પરિવર્તન થાય છે બરાબર એ એક્ઝેક્ટલી આપણને ખબર પડી જશે। રાઈટ, તો ચલો વિદ્યાર્થી મિત્રો આપણે એ તરફ આગળ વધીએ। તો શું કહે છે? એક રાજ્યના વર્ષ 2008 થી 2014 સુધીના કૃષિ ઉત્પાદનના પરંપરિત આધારે, કયા આધારે વિદ્યાર્થી મિત્રો? પરંપરિત આધારે મેળવેલ સૂચક આંક આપેલા છે તે ઉપરથી આપણે અચલ આધારે, કયા અચલ આધારે બરાબર શું કરવાનું છે? સૂચકાંક શોધવાનું છે, અચલ આધારે સૂચકાંક। રાઈટ, તો જો અહીંયા સૌથી પહેલા અચલ આધારે સૂચકાંક લાવવાનો છે આપણે, તો અચલ આધારે ચાલુ વર્ષનો અચલ આધારે સૂચકાંકનું સૂત્ર શું થશે? ચાલુ વર્ષનો પરંપરિત આધારનો સૂચકાંક ગુણ્યા એના અગાઉના વર્ષનો સૂચકાંક બરાબર કેવો? અચલ આધારે અને ગુણ્યા 100। હવે સૌથી પહેલી વસ્તુ કે જ્યારે આપણું પહેલું વર્ષ હશે શું, તો એના અગાઉના વર્ષનો અચલ આધારે સૂચકાંક આપણને ખબર ના હોય વિદ્યાર્થી મિત્રો, તો આપણે ત્યારે શું કરવાનું? 100 મૂકી લેવાના, શું લઈ લેવાના? 100 લઈ લેવાના। રાઈટ, એ આપણી બરાબર છે જાણીતી પેટર્ન છે, એના વગર શક્ય બનશે નહીં। તો ચલો હવે આપણે આપણા રકમમાં, તો પહેલાં વર્ષનું ખાનું બનશે, બકા કૃષિ ઉત્પાદનનો સૂચકાંક બનશે, આપણે અચલ આધારે લાવવાનું છે। રાઈટ, આપણે શું લાવવાનું છે? અચલ આધારે અહીંયા લાવવાનું છે। તો અચલ આધારે લાવવું હોય તો પહેલું તો આપણે ખબર છે કે સર 100 આવી જાય, શું આવી જાય? 100 આવી જાય બરાબર છે। તો અહીંયા સૂત્ર શું? તો જેમ હમણાં આપણે જોયું હતું એમ પહેલા વર્ષનું તો આપણે જાણીએ છીએ કે અહીંયા આપણને કેટલા મળશે? 100 મળશે। કેટલા મળશે? અહીંયા આપણને 100 મળશે। રાઈટ, હવે સૂત્ર શું કહે છે? તો કે પહેલા ચાલુ વર્ષનો પરંપરિત આધારે એના અગાઉના વર્ષનો અચલ આધારે ભાગ્યા 100। રાઈટ, તો આ કિંમત આપણને અહીંયા મળશે 110 વિદ્યાર્થી મિત્રો। હવે અહીંયા કેટલો છે? 95, એના અગાઉના વર્ષનો અચલ આધારે કેટલો આવ્યો? તો કે સર 110, અને અહીંયા કેટલા આવશે આપણી જોડે? 100। રાઈટ, તો અહીંયા આપણે કઈ રીતે જવાબ લાવીશું? તો આપણને અહીંયા કેલ્ક્યુલેટર અલાઉ છે, રાઈટ? તો આપણે બહુ સિમ્પલ કામ કરવાનું છે કે 95 બરાબર ગુણ્યા 110 આન્સર ભાગ્યા આપણે કેટલા કરવાના છે? 100 કરવાના છે, એટલે આપણને મળી જશે। તો 95 ગુણ્યા 110 આન્સર ભાગ્યા, રાઈટ, આપણે કેટલા કરવાના છે? 100। તો આપણો પહેલો આન્સર આવશે 104.5।
એટલે 104.5 જે આ ડાયરેક્ટ ગણતરીમાં નતું। હવે અહીંયા કેટલો આવશે તો કે સર પરંપરિત આધારનો 108 તેની અગાઉના વર્ષનો કેટલો છે 104.5 અને ભાગ્યા કેટલા છે 100 રાઈટ તો એ આપણને કેટલી કિંમત આપશે તો 104.5 ગુણ્યા 108 ઇક્વલ ટુ એન્ડ ડિવાઈડ આપણને કેટલા મળશે 100 કરતા 112.86 તો આ આપણને કિંમત કેટલી મળી 112.86 બરાબર છે। તો આ રીતે ગણતરી તમે કરતા જશો તો આપણું કામ બહુ જ આસાન થતું જશે। ચલો વિદ્યાર્થી મિત્રો અહીંયા 120 રાઈટ ગુણ્યા એના અગાઉના વર્ષનો આપણી જોડે કેટલો છે તો કે 112.86 અને ભાગ્યા કેટલા છે અહીંયા 100 રાઈટ તો ઇઝ ઇક્વલ ટુ કેટલા છે ઇઝ ઇક્વલ ટુ તો આપણે ઇન્ડિકેશન લઈ લે કે સર ઇઝ ઇક્વલ ટુ તો 182 આપણે કેટલા કરવાનું ગુણ્યા બરાબર 120 ઇક્વલ ટુ ડિવાઈડ બાય આપણે કેટલા કરવાના છે 100 તો આપણને કેટલા આવશે 135.43 કેટલા આવશે તો કે સર 135.43 કરેક્ટ। સારું એક સ્ટેપ્સ આગળ વધીએ। હવે અહીંયા અત્યારનો પરંપરિત આધાર 106 ચાલુ વર્ષનો 100 એની અગાઉના વર્ષનો અચલ આધારે 135.43 અને ભાગ્યા કેટલા 100 તો એ જ કિંમત આપણને કેટલી મળશે તો 135.43 ગુણ્યા આપણી જોડે કેટલા છે 106 ઇક્વલ ટુ ડિવાઈડ બાય 100 ઇટ ગીવ્સ 143.56 કે 55 લઈ શકીએ રાઈટ તો 143.56 બરાબર સમજો છો કેટલું આસાન છે। હવે આગળ વધીએ પરંપરિત આધાર અહીંયા 110 છે બકા એની અગાઉના વર્ષનો અચલ આધારે લાવવાનો 143.56 અને ભાગ્યા કેટલા છે 100 રાઈટ તો ઇઝ ઇક્વલ ટુ તો આપણે અહીંયા ઇઝ ઇક્વલ ટુ જોઈ લઈએ તો કે 143 રાઈટ ગુણ્યા કેટલા છે 110 ઇક્વલ ટુ ડિવાઈડ બાય 100 તો આપણને કેટલી મળે છે 157.9192 રાઈટ તો 157.92 તો વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણે શું કરી શકીએ છીએ કયા વર્ષમાં આપણે ફેર્યું તો કે અચલ આધારે કર્યું પરંપરિતમાંથી આપણે અચલ આધારના સ્વરૂપમાં એનું પરિવર્તન કર્યું। અન્ડરસ્ટેન્ડ ક્લિયર આટલે સુધી પડી ગઈ ખબર બસ તો હવે એક ક્વેશ્ચન્સ બીજો જોઈએ જેથી આપણને બંને સૂત્રનો મહાવરો થઈ જાય તો ચલો આગળ વધીએ। હવે તો ક્વેશ્ચન નંબર 2 પર જતા રહીએ કયા નંબર પર ક્વેશ્ચન નંબર 2 વર્ષ 2007 અને 2008 ને આધાર વર્ષ તરીકે લઈ નીચે આપેલ યંત્ર સામગ્રીના જથ્થાના ભાવના અચલ આધારના સૂચકાંક પરથી પરંપરિત આધારના સૂચકાંકમાં રૂપાંતર મેળવો બરાબર આપણને ઇયર્સ ઓલરેડી આપી દીધું છે ઓકે તો ઇયર્સમાં આપણે જોતા જઈએ તો શું આપ્યું છે 2008થી 2009 2009થી 10 11થી 12 તો ચલો એને આપણે સરળ પણ ધ્યાન રાખો અહીંયા અચલ આધાર ઉપરથી પરંપરિત આધાર તો આ તો દાખલો બહુ જ સહેલો પડે બરાબર છે તો એની પહેલાં આપણે એક સૂત્ર ફરીથી એકવાર રિક્વાયરમેન્ટમાં છે તો કરીએ કે સર ચાલુ વર્ષનો બરાબર ની જગ્યા હવે તો આપણે પરંપરિત આધારે લાવવાનું છે તો અચલ આધારનો સૂચકાંક ચાલ એના અગાઉના વર્ષનો અચલ આધારનો જ સૂચકાંક ગુણ્યા 100 રાઈટ તો અહીંયા જ્યારે અગાઉના વર્ષનો ના હોય એટલે પહેલા વર્ષની અંદર અગાઉના વર્ષનો આપણને ખબર ના હોય ત્યારે હંમેશા કેટલું લેવાનું બકા 100 લઈ લેવાનું એ આપણે જાણીએ છીએ હવે એને જ આપણે ઉપયોગમાં લઈશું તો ચલો હવે આપણે આપણા ક્વેશ્ચન્સ પર પહોંચી જઈએ નંબર 2 પર તો વર્ષ આપી દીધા છે બકા યંત્ર અને યંત્ર સામગ્રી આપણને અહીંયા આપી દીધી છે તો ચલો સૌથી પહેલાં શું કહું તો કે સર પહેલો તો જે હોય એ જ આવશે બરાબર કેમ તો એનું કારણ તમે જાણો છો કે 117.4 એના અગાઉના વર્ષનો બરાબર અને અહીંયા શું થઈ ગયું ભાગ્યા 6 અને ગુણ્યા 100 એટલે 117.4 આવશે રાઈટ। હવે અહીંયા શું કહે છે તો કે સર 118 બરાબર આવ્યો ખ્યાલ ભાગ્યા એની અગાઉના વર્ષનો 117.4 અને અહીંયા કેટલા આવશે ગુણ્યા 100 કરેક્ટ 118 ભાગ્યા 117.4 બરાબર ગુણ્યા 100 આ આપણી પહેલી અહીંયાની કિંમત થઈ તો હવે ધીમે ધીમે તમને ખબર પડી તો એનો મતલબ શું થઈ ગયો કે 121.4 એની અગાઉના વર્ષનો કેટલો છે 118 ગુણ્યા 100 રાઈટ ચલો એ પછી બકા 125.1
भाग्या 121.4 गुणिया 100 ए पछी 128.4 भाग्या एनी अगाउना वर्ष नो केटलो छे विद्यार्थी मित्रों 125.1 गुणिया 100 राइट ए पछी 131.6 भाग्या एनी अगाउना वर्ष नो 128.4 गुणिया 100 ए पछी 134.6 एनी अगाउना वर्ष नो 131.6 गुणिया 100 तो आ रीते करता आपणे आपणने दरेक बराबर किंमत अहींया मळी जशे राइट तो चलो सौथी पहला आपणे करता जईए तो सौथी पहेलुं केटलुं छे ए आई गयुं तो 118 बराबर भाग्या 117.4 અને ગુણ્યા 100 ઇક્વલ કરતા આપણને જવાબ મળ્યો 100.51 કેટલો મળ્યો 100.51 તો અહીંયા એની જરૂર નથી એટલે કે 100.51 ચલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો 121.4 ડિવાઇડ બાય 118 ઇક્વલ ટુ મલ્ટીપ્લાય બાય પહેલા 121.4 डिवाइड 118 आंसर मल्टीप्लाय बाय 100 ए आप्यु 102.88 केटलो आवे छे आपणी जोड़े 102.88 अथवा 80 लई शकीए राइट तो 102.80 चलो आगळ वधीए 100 केटलो आपी दीधो आपणने तो के सर 125.1 भाग्या 121.4 इक्वल टू मल्टीप्लाय बाय 100 इट गीव्स दी 103. आपणे 113 जेवू बराबर केटला आवशे 100 अने अहींया 4 तो अहींया केटला आपी दीधा छे आपणने ऑटोमेटिक 121.3 पण अहींया मे 4 लीधा छे तो आपणुं एटलुं वेरिएशन आवे छे राइट तो 121.5 तो फरीथी आपणे एकवार जोई लईए 125.1 बराबर भाग्या 121.4 इक्वल टू मल्टीप्लाय बाय 100 बराबर इट गीव्स 103.505 तो 103.05 राइट हवे आपने केटला आप्या छे 128.4 भाग्या 125.1 इक्वल टू मल्टीप्लाय बाय 100 इट गीव्स 102.63 के 64 तो 102.64 चलो आगळ वधीए आपणी जोड केटला छे 131.6 भाग्या 128.4 इक्वल टू मल्टीप्लाय बाय 100 तो केटलो विद्यार्थी मित्रो आवे छे जवाब 102.49 તો અહીંયા આવી ગયું 102.49 એટલે કે આપણે 5 લખવું હોય તો લખી શકીએ 134.6 ડિવાઈડ બાય 131.6 રાઈટ ઇક્વલ ટુ મલ્ટીપ્લાય બાય 100 ઇટ ગીવ્સ ધી 102.28 આપણે ઇન્ડિકેશન કરીએ 102.28 તો અહીંયા આવી ગયું 102.28 રાઈટ તો આપણે આ રીતે બંને રીત જોઈ કે અચલ આધારનું કયામાં પરંપરિત આધારમાં અને પરંપરિત આધારનું અચલ આધારમાં રૂપાંતર કઈ રીતે થાય છે રાઈટ તો આટલાથી તમને થોડી ઘણી ખબર પડી ગઈ છે કે સૂત્રનો ઉપયોગ કઈ રીતે કરવો આ સમ 2-3 માર્ક્સમાં આપણને પૂછાય છે તો દરેક પરીક્ષાની અંદર એકમ કસોટી હોય પ્રથમ પરીક્ષા આવશે કે તમારી એન્યુઅલ પરીક્ષા આવશે તો એના ઉપરથી ક્યાં થિયરી અથવા 2 માર્કનો ક્વેશ્ચન્સ આપણે આ મેથડથી આરામથી સોલ્વ કરી શકશું કરેક્ટ ચલો તો આપણે હજી એક સમ આગળ જોઈએ જેથી તમને આ સૂત્ર એક્ઝેક્ટલી કઈ રીતે લાવવું છે એ પણ આપણને તરત ખબર પડી જશે ચલો વિદ્યાર્થી મિત્રો તો અમદાવાદના ઔદ્યોગિક કામદાર બરાબર વર્ષ 2015ના જાન્યુઆરી માસથી ઓક્ટોબર માસ સુધીના કયા ખોરાકના અચલ આધારના સૂચકાંકનું આપણે કઈ રીતે કરવાનું છે પરંપરિત આધાર માં સૂચકાંકમાં રૂપાંતર કરવાનું છે કયું સૂત્ર તો કે સર ચાલુ વર્ષનો અચલ આધારનો સૂચકાંક ભાગ્યા તેના અગાઉના વર્ષનો ગુણ્યા 100 રાઈટ તો એ આપણને
ફરીથી આ સૂત્રની અંદર કિંમત મુકતા મળશે। તો ચલો વિદ્યાર્થી મિત્રો, જાન્યુઆરી ફેબ્રુઆરીથી શરૂ કરી ઓક્ટોબર સુધી આપણને આપે છે, ખોરાકનો સૂચકાંક પણ અહીંયા આપણને આપી દેવામાં આવ્યો છે, રાઈટ। તો ચલો અહીંયા અગાઉના વર્ષનો કેટલું લેવું, 100 કીધું નથી તો આપણે એના અગાઉના બરાબર માસનો શું લઈશું, 100 લઈશું। તો પહેલાં તો આપણી અહીંયા ઇન્ડિકેશન કેટલી આવી ગઈ, 100 અહીંયા આવી ગઈ, સારું। ચલો હવે શું કરવાનું, તો કે 271 બરાબર અગાઉના વર્ષનું લેતું જવાનું છે, રાઈટ। તો અહીંયા કેટલા આવશે, તો કે સર સૌથી પહેલા 270 ભાગ્યા 271 ગુણ્યા 100, એ જ રીતે 268 ભાગ્યા આપણી જોડે કેટલા છે, 270 ગુણ્યા 100, ઓકે। એ પછી 268 ભાગ્યા 268 ગુણ્યા 100, કરેક્ટ, રાઈટ। ચલો આગળ વધીએ, કેટલા આપ્યા છે, 278 રાઈટ ભાગ્યા 268 ગુણ્યા 100, ઓકે સારું। હવે 283 ભાગ્યા 278 ગુણ્યા 100, ઓકે। હવે અહીંયા એ જ રીતે 283 ભાગ્યા 283 ગુણ્યા 100, સૂત્ર આવે છે ખ્યાલ, 293 ભાગ્યા 283 ગુણ્યા 100, રાઈટ। એ પછી 293 ભાગ્યા 293 કેટલા આપી દીધા હતા આપણને અહીંયા, 293, તો 293 મલ્ટીપ્લાય બાય 100। એ પછી 299 અપોન 293 એન્ડ મલ્ટીપ્લાય બાય 100, રાઈટ। તો આ રીતે આપણે આખે આખું એક કેલ્ક્યુલેશન્સ કમ્પ્લીટ કર્યું। ચલો હવે એને આપણે આગળ વધીએ તો આપણને હજી વધુ ખબર પડી જશે, તો લેટ્સ સી, ઓકે। તો ચલો આપણે આપણું કેલ્ક્યુલેશનને આગળ વધારીએ, 270 270 ભાગ્યા 271 આન્સર મલ્ટીપ્લાય બાય 100, તો ઇટ ગીવ્સ ધી 99.63 કેટલા છે, તો કે 99.63। ચલો વિદ્યાર્થી મિત્રો આગળ વધી, આ જ ગણતરી આ જ રીતે 268 ડિવાઈડ બાય કેટલા આપી દીધા છે, 270 ઇક્વલ ટુ મલ્ટીપ્લાય બાય 100, ઇટ ગીવ્સ બરાબર આપણને કેટલી વેલ્યુ આપી, તો કે 99.26। સો આન્સર આવ્યો 99.26। ચલો અહીંયા 1 તો અહીંયા કેટલા થઈ જશે, 100। હવે 278 ડિવાઈડ બાય 268 ઇક્વલ ટુ મલ્ટીપ્લાય બાય 100, ઇટ ગીવ્સ ધી 103.73 કેટલો આવશે, 103.73। સો 103.73। ચલો આગળ વધીએ, 283 મલ્ટીપ્લાય બાય કેટલા છે, 283 ડિવાઈડ 278 એન્ડ 100 કેટલા છે, 101.80। સો અહીંયા આવી ગયું 101.80। ચલો આગળ વધીએ, 283 અગેન 1 તો અહીંયા કેટલા થઈ જશે, 100 વિદ્યાર્થી મિત્રો। હવે આગળ જોઈએ, 293 રાઈટ 293 ડિવાઈડ બાય 283 ઇક્વલ ટુ મલ્ટીપ્લાય બાય 100, તો 103.53, કરેક્ટ। અગેન કટ, તો અહીંયા કેટલા આવશે વિદ્યાર્થી મિત્રો, 100 એન્ડ ધી લાસ્ટ આપણને કેટલા આપી દીધા, 299 ડિવાઈડ બાય 293 મલ્ટીપ્લાય બાય 100, તો આપણને 102 કેટલા મળ્યા, 0.5। સો 102.05। તો વિદ્યાર્થી મિત્રો આ રીતે તમને કેલ્ક્યુલેશન સમજમાં આવી ગઈ હશે। તો આ અચલ આધારમાંથી પરંપરિત આધારમાં અને પરંપરિત આધારમાંથી અચલ આધારમાં કઈ રીતે રૂપાંતર થાય છે એવું તમે જોઈ લીધું, રાઈટ। તો આ વસ્તુ યાદ રાખવાની છે, એને એકચ્યુઅલમાં આપણે શું કહીએ છીએ, સીબીઆઈ અને એફબીઆઈ ફોર્મ રીતે લઈએ છીએ, સમજી લો। તો કે સર અચલ આધારે શું કહેવાય, અચલ આધારે, તો હું તમને એક વસ્તુ સમજાવી દઉં બરાબર। તો આ ખાસ આપણે જ્યારે ક્વેશ્ચન્સ કમ્પ્લીટ કરી લઈએ તો તમારે આ વસ્તુ ખાસ યાદ રાખવાની છે,
राइट, तो अचल आधार, राइट, अचल आधार એટલે શું કહેવાય, કોન્સ્ટન્ટ, જે આધાર કેવો રહે, કોન્સ્ટન્ટ રહે, બરાબર છે. પરંપરિત આધારમાં શું છે, પરંપરા મુજબ બદલાતો રહે, એટલે તમે પરંપરિત આધાર અને અચલ. તો અચલ આધારને શું કહેવાય, ફિક્સ્ડ બેઝ, બરાબર, ફિક્સ્ડ બેઝ ઇન્ડેક્સ નંબર, તો FBI, રાઈટ. અને પરંપરિત આધાર એટલે ચેઇન બેઝ થઈ જાય છે, રાઈટ. તો અહીંયા ચેઇન બેઝ શું થઈ જાય, ચેઇન, એ પર, તો ચેઇન બેઝ એને ઇંગ્લિશમાં કહેવાય ચેઇન બેઝ, તો CBI. હવે આને યાદ રાખવું બહુ, વિદ્યાર્થી મિત્રો, બહુ સહેલું છે. તો FBIમાંથી CBIમાં રૂપાંતર, રાઈટ, FBIમાંથી CBI. હવે FBI તો અમેરિકાની ઇન્વેસ્ટિગેશન સંસ્થા છે અને CBI ભારતની ઇન્વેસ્ટિગેશન સંસ્થા છે. તો એક વસ્તુ યાદ રાખવાનું, આપણે એવી રીતે વિચારીએ કે અમેરિકાથી પૈસો ઇન્ડિયામાં આવે છે, એટલે અમેરિકાના ડોલર ઇન્ડિયામાં આવે તો કેવા થાય, મલ્ટીપ્લાય થાય ને, 80 રૂપિયા, 90 રૂપિયા, જે પણ ભાવ ચાલતો હોય, એટલે આપણે અહીંયા ગુણ્યા 100 કરીએ, એટલે આપણે એવું માની લઈએ કે 100 રૂપિયા છે. તો યાદ રાખી લો, FBIમાંથી CBIમાં ટ્રાન્સફર કરવું હોય તો કયું સૂત્ર યાદ રાખવાનું, ગુણ્યા 100 આવે એવું, રાઈટ. સારું, હવે પરંપરિત આધારનું જે સૂચકાંક છે ને એને આપણે શું કહીએ છીએ, CBI, રાઈટ, ઓકે. તો CBIનું શેમાં રૂપાંતર થઈ રહ્યું છે, FBIમાં, રાઈટ. મતલબ ઇન્ડિયામાંથી પૈસા ક્યાં જઈ રહ્યા છે, અમેરિકામાં. તો આપણે તો ડોલરમાં આપવા પડશે, એટલે ત્યાંનો 1 ડોલર, એટલે આપણા પાછા શું કરવા પડે, આપણે તો પૈસા વધારે જવાના ને, એટલે આપણે એને ડિવાઈડ કરીએ, એટલે અહીંયા ડિવાઈડ બાય 100, રાઈટ. તો આ રીતે યાદ રાખજો, તો માઇન્ડ તમારું માઇન્ડમાં આ હશે તો બહુ ઇઝીલી તમે સોલ્વ કરી શકશો. વિદ્યાર્થી મિત્રો, આવા કન્ટેન્ટ બનાવવા અમારે તમારી કોમેન્ટ અને લાઇકની બહુ જરૂર હોય છે, જેથી અમારા નવા વિડીયો તમારા સુધી પહોંચવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ પણ કરો, રાઈટ, કોમેન્ટ તો કમ્પલસરી લખો, ઓકે. તો એ મુજબ આપણે આગળ વધશું, ત્યાં સુધી આપણે નવા, મતલબ ત્રીજા ભાગમાં મળશું એક નવો ટોપિક લઈને. ત્યાં સુધી ટિલ ધેન, બાય બાય.